सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मां विद्विषावहै नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 सेमेस्टर 2 नी अंदर प्रकरण नंबर 6 जे आपणे भणी रह्या छीए तेना विशे वात करवानी छे। आपणे तो आपणे जे जे टॉपिक भणी गया छीए मानव संसाधन नी अंदर ते छे वस्ती गणतरी, भारतनी वस्ती अंगेनो आपणे ख्याल समझ्या हता, कुल भूमि विस्तार आपणो केटलो छे 32,87,263 चौरस किलोमीटर, जे विश्वमां कुल विस्तार पैकी 2.42% छे अने भारत विस्तारनी दृष्टिए 7मा क्रमे आवे छे अने वस्तीनी दृष्टिए छे એ છે બીજા ક્રમે આવે છે અને કુલ વસ્તીના 16%થી વધુ લોકો ભારતની અંદર રહે છે। પછી આપણે જોયું હતું કે વસ્તી વૃદ્ધિ અને વસ્તી વૃદ્ધિના કારણો, તો આપણી 2011ની અંદર ટોટલ કેટલી વસ્તી હતી, તો કે 121.01 કરોડની આપણી વસ્તી હતી। 2011ની અંદર વાર્ષિક વૃદ્ધિદર કેટલો થયેલો છે, તો કે 1.6% લેખે, અને ટકાવારીની અંદર જો વધારા ઘટાડો જનસંખ્યાની અંદર આપણે જોઈએ તો 17.6% ફેરફાર થયેલો છે 2011ની અંદર। તો એ આપણે જોયું હતું, એમાંથી એક એક માર્કના જે પ્રશ્નો આપણે પૂછાય છે એ પણ આપણે મેં તમને કહેતો ગયો હતો કે ભાઈ વસ્તી વધારો થાય તો કેવી કેવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે, એ ખોરાકની, પાણી, રહેઠાણ, પર્યાવરણીય પ્રદૂષણ, સંરક્ષણ, રોજગાર, ટ્રાફિક નિયમન વગેરે, જેને ઉકેલ અને યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ આપણે કરવી પડે છે। એટલા માટે તે એક પ્રતિબંધિત ધારા મુજબ જોઈએ તો બાળ લગ્ન ન થવા જોઈએ, ગુનો છે, એટલે નિશ્ચિત વયમર્યાદા કરવામાં આવી કે પુરુષની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ અને સ્ત્રીની ઉંમર જે છે એ 18 વર્ષની હોવી જોઈએ। તો આ રીતે આપણે વસ્તી વૃદ્ધિ અને વસ્તી વૃદ્ધિ દર વિશે આપણે સમજ્યા હતા અને આજનો જે આપણો ટોપિક છે એ છે વસ્તી ગીચતા। તો કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે, જેમાં દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય। વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે। તો શું, તો કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારની અંદર વસવાટ કરતા જનસંખ્યાનું જે પ્રમાણ હોય છે એને શું કહેવાય છે, તો કે વસ્તી ગીચતા આપણે કહીએ છીએ। કોઈ પણ નિશ્ચિત વિસ્તાર એટલે આપણે જે વિસ્તારમાં રહેતા હોય એ નિશ્ચિત વિસ્તાર આપણા માટે થયો કહેવાય, એમાં આપણે વસતા જે કાંઈ એની અંદર વિસ્તારની અંદર જનસંખ્યાનું પ્રમાણ જોઈએ મળે એ વસ્તી ગીચતા એને કહેવામાં આવે છે। એ કેવું હોય, તો કે દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકોનો વસવાટ થતો હોય તેને વસ્તી ગીચતા કહી શકાય છે મિત્રો। એટલે વસ્તી ગીચતા છે એ આર્થિક, ભૌગોલિક અને સામાજિક સ્થિતિ સાથે સંકળાયેલ છે, જેમાં જોઈએ આટલું જાણવામાં દર કેટલો છે, સમગ્ર વિશ્વ કુલ વસ્તી મિલિયનની અંદર આપેલી છે 6,749.7,
सरेराश वृद्धिदर समग्र विश्वनो केटलो छे तो के 1.2। कुल उत्पादकता दर केटलो छे 2.74। बाळ मृत्यु दर केटलो छे विश्वनी अंदर दर 1,049 बाळको छे मृत्यु पामे छे एटले बाळ मृत्यु दर। सरेराश आयुष्य जोईए तो पुरुषनुं केटलुं छे 65.1 छे अने स्त्रीनुं केटलुं छे 69.6। ई ज रीते आपणे भारतनी वात करीए तो भारतनी कुल वस्ती केटली छे 1,186.2 मिलियन। सरेराश वृद्धिदर आपणो केटलो छे 1.5% दरे। कुल उत्पादकता दर केटलो छे 2.78%। बाळ मृत्यु दर केटलो छे 1,054। पुरुषनुं आयुष्य केटलुं छे भारतनी अंदर 63.3, स्त्रीनुं 66.6। તો આ રીતે આપણને એક ચાર્ટ આપેલો છે જેના કારણે આપણે વર્ણન કરી શકતા હોઈએ છીએ। પછી આવે છે વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રિમ 10 દેશોની યાદી છે। એમાં જો 2008ની આપણને માહિતી આપી છે। સૌ પ્રથમ ક્રમાંકે સૌથી વધુમાં વધુ વસ્તી ક્યાં જોવા મળે છે તો કે ચીનની અંદર જોવા મળે છે 1,324.7 મિલિયન। ભારતમાં કેટલી છે 1,149.3 મિલિયન। આ 2008 મુજબની આપણને માહિતી મળેલી છે। તો જો એમાં પ્રથમ ક્રમાંકે કયો દેશ આવી રહ્યો છે તો કે ચીન। મિલિયન એટલે 10 લાખ થાય, કેટલું થાય 1 મિલિયન એટલે 10 લાખ। તો પ્રથમ ક્રમાંકે કોણ છે? ચીન છે। અને બીજા ક્રમાંકે કોણ છે? આપણો ભારત દેશ છે। ત્રીજા ક્રમાંકે કયો દેશ આવે છે? યુએસ। ચોથા ક્રમે ઇન્ડોનેશિયા। પાંચમા ક્રમે બ્રાઝિલ। છઠ્ઠા ક્રમે પાકિસ્તાન। સાતમા ક્રમે નાઇજીરિયા। આઠમા ક્રમે બાંગ્લાદેશ। નવમા ક્રમે રશિયા અને દસમા ક્રમે જાપાન। પછી એક આપણને બીજો જ બાજુમાં એક ચાર્ટ આપેલો છે અંદાજ મુજબ। દાખલા તરીકે ઈસવીસન 2008ની આપણે વાત કરી તો હવે ઈસવીસન 2050ની એટલે સંભવિત છે તો એમાં જો એમ કહી શકાય છે કે ભારત પ્રથમ ક્રમે પહોંચી જશે 2050ની અંદર વસ્તીની અંદર। તો ભારતની વસ્તી હાલની અંદર 2008 જે છે એની સરેરાશ મુજબ જે વસ્તી વૃદ્ધિનો દર જે છે એ મુજબ જો ગણતરી કરીએ તો 2050માં ભારત દેશ વિશ્વની અંદર સૌથી પુષ્કળ વ્યક્તિઓ ક્યાં જોવા મળશે તો કે ભારતની અંદર જોવા મળશે 1,755.2 મિલિયન। એટલે ચીન પણ પછી પાછળ રહી જશે વસ્તીની દ્રષ્ટિએ। તો જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ પ્રશ્ન ઘણા બધા ઉદ્ભવશે, ખોરાકના પ્રશ્ન પણ ઉદ્ભવવાના છે। કારણ કે જેમ વસ્તી વધે છે એમ જમીનમાં વધારો ન થાય, એમ ઉત્પાદકતામાં વધારો ન થાય, એ તો જે ઉત્પાદન થતું હોય એટલું જ રહેતું હોય છે। રોજગારી જેટલી મળતી હોય, જે વેકેન્સી ખાલી હોય તો રોજગારી મળે, બાકી રોજગારી ક્યાંથી મળવાની છે? પ્રદૂષણમાં પણ શું થવાનું છે? વધારો થવાનો છે। એટલે ઘણી બધી ભવિષ્યની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થવાની છે મિત્રો। દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે। આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ સરખું નથી। નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા જોવા મળે છે, જ્યારે પહાડી પ્રદેશ, રણ પ્રદેશ કે વન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ઓછી હોય છે। એટલે મિત્રો આની અંદર આપણને એમ કહેવા માંગે છે કે ભાઈ સૌથી વધુ વસ્તી ક્યાં જોવા મળે છે, કયા પ્રદેશોમાં જોવા મળે છે,
કે બીજી રીતે પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કે ભાઈ સૌથી ઓછી વસ્તી ક્યાં જોવા મળે છે? હવે સ્વાભાવિક જ છે કે કહી શકાય કે ભાઈ નદી કિનારાના મેદાનો હોય છે, ઔદ્યોગિક વિસ્તારો હોય છે, કારણ કે વ્યક્તિઓને નોકરી અને રોજગારી ત્યાં ઝડપથી મળી રહેતી હોય છે. ઔદ્યોગિક વિસ્તારો જ્યાં જ્યાં હોય છે ત્યાં વ્યક્તિઓનું રહેઠાણ પણ કેવું હોય છે? વધારે હોય છે. આ વધારે રહેઠાણ ઉદ્યોગોના ને એના કારણે એટલે વ્યક્તિઓ એકબીજા શું કરતા હોય છે, સ્થળાંતર કરતા હોય છે. જ્યાં જ્યાં રોજગારી નથી હોતી ત્યાંથી વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. આ સ્થળાંતરની પ્રક્રિયાઓના કારણે વસ્તી ગીચતામાં પણ વધારો થાય છે મિત્રો. પછી મુક ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા વધુ હોય. જ્યાં જ્યાં સારી સુવિધાઓ ઉપલબ્ધ હોય, રોજગારીની તકો ઉપલબ્ધ હોય, દાખલા તરીકે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, આવા બધા શહેરોની અંદર વસ્તી ગીચતા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો ક્યાં ઓછી હોય છે વસ્તી ગીચતા? તો કે પહાડી વિસ્તારોની અંદર. જ્યાં જ્યાં પહાડી વિસ્તારો હોય ત્યાં વસ્તી ગીચતા કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. પછી રણ પ્રદેશ હોય છે તો રણ પ્રદેશમાં પણ વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. વન્યજીવ વિસ્તાર હોય છે ત્યાં પણ વસ્તી ગીચતા કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે મિત્રો. તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે, ખાસ આપણે ધ્યાનમાં રાખવું. પછી આવે છે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. તો વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે, જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહારની સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકીકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલ છે. એટલે શું કહે છે કે જ્યાં ઊંચાઈવાળો વિસ્તાર છે, જેની સ્થળની જે ઊંચાઈ હોય છે બરાબર, એ પણ વસ્તી ગીચતાને અસર કરે છે. ઠંડી ગરમીનું પ્રમાણ જ્યાં જ્યાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું હોય છે બરાબર, ત્યાં પણ વસ્તી ગીચતાનું પ્રમાણ અસર કરતું હોય છે. આબોહવા જ્યાં સારી હોય છે, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા કે જેની આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ બરાબર, સરળતાથી સુવિધા પ્રાપ્ત થતી હોય, દાખલા તરીકે એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થળાંતર કરવા માટેના પરિવહનના સાધનો હોય છે, ક્યાંય પણ માહિતી મોકલવી હોય તો સંદેશાવ્યવહાર હોય છે, એની સુવિધા ઉપલબ્ધ હોય છે, શિક્ષણ એટલે કે એજ્યુકેશન માટેની શાળાઓ, કોલેજો, પછી આરોગ્ય, ઔદ્યોગિકરણ, રોજગારીની જ્યાં જ્યાં તકો હોય છે બરાબર, ત્યાં પુષ્કળ પ્રમાણમાં વસ્તી ગીચતા થાય છે. અને જ્યાં આવી તકોનું સર્જન નથી થતું ત્યાં વસ્તી ગીચતા કેવી હોય છે? ઓછી. એટલે આ બધા જ એક એક પાસા ઉપર અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક અસર કરે છે. એટલે કે અદ્યતન ટેકનોલોજીની આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલ છે. જ્યાં જ્યાં ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ, જ્યાં મોટા પાયાના ઉદ્યોગો છે ને, ત્યાં પણ વસ્તી ગીચતાનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. કારણ કે એક મોટો ઉદ્યોગ ઘણા બધા વ્યક્તિઓને રોજગારી પૂરું પાડતું હોય છે, તો એના માટે વસ્તી ગીચતા છે એને અસર કરે છે મિત્રો. જો આટલું જાણી તેના કારણો વિશે વિચાર કરીએ, વસ્તીમાં ટોપ 5 જિલ્લા આવે છે આપણે ક્યાં? તો કે ગુજરાતની અંદર. તો કે સૌ પ્રથમ સૌથી વધુ વસ્તી ક્યાં જોવા મળે છે? તો કે અમદાવાદમાં 72,04,200 વ્યક્તિ, સુરત 60,73,231, વડોદરા
41,65,568, રાજકોટ 37,99,770, બનાસકાંઠા 21,16,045. તો તમે વિચાર તો કરો કેટલી બધી જનસંખ્યા જોવા મળે છે. એટલે ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો કે અમદાવાદ. બીજા ક્રમે કયો આવે છે? તો કે સુરત. ત્રીજા ક્રમે કયો આવે છે? તો કે વડોદરા. ચોથા ક્રમે રાજકોટ. પાંચમા ક્રમે બનાસકાંઠા. આ એક ખાસ આપણે યાદ રાખવાનું. પછી એ તો આપણે જોયું સૌથી વધુ વસ્તી ક્યાં છે. પછી વસ્તી ગીચતા ક્યાં જોવા મળે છે? તો એમાં પ્રથમ ક્રમે પાછું સુરત આવશે. આ ખાસ યાદ રાખજો. વસ્તી સૌથી વધુ અમદાવાદમાં છે અને વસ્તી ગીચતા છે, બરોબર, એક ચોરસ કિલોમીટર પ્રમાણમાં એ સુરતમાં સૌથી ગીચતા વધારે છે. એટલે જગ્યાનો અભાવ છે. અને બીજો ક્રમ એમાં શું આવે છે? અમદાવાદ આવે છે. આ એક ખાસ ધ્યાનમાં લેવું. પછી સૌથી વધારે વસ્તી ધરાવતા પાંચ રાજ્યો કયા છે? તો પ્રથમ ક્રમે કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. બીજી વાર બોલી જાઓ મારી સાથે, આને પાકું જ કરી નાખીએ. સૌથી વધારે વસ્તી ધરાવતા પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. સૌથી ઓછી વસ્તી ધરાવતા પાંચ રાજ્યો તથા કેન્દ્ર શાસિત વિસ્તારની વાત કરીએ તો લક્ષદ્વીપ ટાપુ, પછી દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, અંદમાન અને નિકોબાર ટાપુ અને સિક્કિમ, જ્યાં સૌથી ઓછી વસ્તીવાળા પાંચ રાજ્ય તરીકે આપણે ઓળખી શકાય છે મિત્રો. તો આ રીતે અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રશ્નો આપણને પૂછી શકે છે મિત્રો. આમાં એમ પણ પૂછાય, સૌથી વધારે વસ્તી ધરાવતો રાજ્ય જણાવો, સૌથી ઓછી વસ્તી ધરાવતો રાજ્ય તથા કેન્દ્ર શાસિત વિસ્તાર જણાવો, ગુજરાત જિલ્લાની અંદર સૌથી વધુ વસ્તી ક્યાં જોવા મળે છે? અમદાવાદમાં. ગુજરાત જિલ્લાની અંદર સૌથી વધુ વસ્તી ગીચતા ક્યાં જોવા મળે છે? સુરતની અંદર. તો આ રીતે અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ માં વેદ્વેષાવહૈ. Shanti, Shanti.